सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णे दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम् मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने एथी जय स्वामीनारायण वाला भक्तों सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर धर्मदेव अने भक्ति देवी पोताना दुखना निवारण माटे अयोध्याने विषे निवास करी छेवटे काशीपुरी में जाए छे। त्यांथी प्रयागनी अंदर सद्गुरु रामानंद स्वामीनो योग थाय छे। रामानंद स्वामीनी सेवा करी रामानंद स्वामीना शिष्य थया छे अने रामानंद स्वामीने ભાગવત ધર્મ વિશેના પ્રશ્નો પૂછે છે ત્યારે સદ્ગુરુ રામાનંદ સ્વામી જે વાત કહે છે એ વાતને હવે સ્વામી આગળ લખે છે પૂર પહેલું તરંગ 28 કથાયનોપમ સુનિકે નૃપ પૂછત કર જોરી रामानंद स्वामी की बात कहो मुनि मोर कथायनोपम सुनी के नूप श्री रामानंद स्वामी ही धर्मदेव को जोई सदाचार की बात ही किस विध कहे सोई ઉત્તમ રાજાએ અનુપમ કથા સાંભળી તેની તેથી બે હાથ જોડ્યા અને પૂછ્યું કે હે મુનિવર મને પહેલાં શ્રી રામાનંદ સ્વામીની વાત કહો અને રામાનંદ સ્વામીએ ધર્મદેવની આગળ જે સદાચારની વાત કહી તે કેવી રીતે કરી તે પણ કહો ઉત્તમ રાજાનો પ્રશ્ન સાંભળીને શ્રી મુક્તાનંદ સ્વામી મનમાં ઘણું રાજી થયા પછી ઘણા પ્રેમથી ઉત્તમ રાજાના પ્રત્યે કહેવા લાગ્યા તે સદાચાર એવો છે કે સાંભળવાથી ઘણો આનંદ થાય છે એટલે શ્રી રામાનંદ સ્વામી ધર્મદેવના પ્રત્યે કહેવા લાગ્યા ઉત્તમ રાજાએ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે હે સ્વામી રામાનંદ સ્વામી ધર્મદેવને મળ્યા ત્યારે રામાનંદ સ્વામીએ ધર્મદેવને કયા કયા ભાગવત ધર્મ આદિકની વાર્તા કરી કયા કયા સદાચારોની વાતો કરી એ તમે મને સંભળાવો મને સાંભળવાની અંદર ઘણી રુચિ છે અને ત્યારે મુક્તાનંદ સ્વામી પણ ઉત્તમ રાજાની શ્રદ્ધા જોઈને અતિ રાજી થયા અને ઉત્તમ રાજા પ્રત્યે હેતથી કહેવા લાગ્યા ચારે વર્ણના જે સદાચાર રૂપ ધર્મ છે તેને હું સંક્ષેપમાં કહું છું સંક્ષેપ એટલે ટૂંકમાં કહે છે સ્વામી ધર્મદેવને વાતો કહે છે હે ધર્મ
શાસ્ત્રની રીતે સદાચારરૂપ ધર્મની વાત તમે પ્રેમથી સાંભળો. હું જે વાત કરું છું રામાનંદ સ્વામી કે કલ્પિત વાત નથી કરતો, પરંતુ જે શાસ્ત્રમાં છે એ જ વાત હું તમને કહી રહ્યો છું. આ ધર્મને જે દ્રઢપણે પાડે છે તે અખંડ શુભ કીર્તિને પામે છે. આ લોકમાં અને પરલોકમાં તેની કીર્તિ દિન પ્રતિદિન છવાઈ જાય છે. જે ધર્મને પાડે એની કીર્તિ દિવસે દિવસે વધે છે. સૂર્ય જ્યારે આકાશમાં આવે છે ત્યારે સૂર્યને કહેવું પડતું નથી કે હું આકાશમાં આવ્યો છું. આખા જગતને ખબર પડે છે કે સૂર્ય આકાશમાં છે જ. એવી રીતે જે વ્યક્તિ ધર્મને પાડે છે એને ક્યારેય પણ બીજાને કહેવું પડતું નથી કે હું સારો છું. જેનું સદ આચરણ છે એ વ્યક્તિ એના આચરણથી જ બીજાને ઓળખાઈ જાય છે કે આ સદાચારી વ્યક્તિ છે. એની બધી જગ્યાએ વખાણ ઓટોમેટિક થવા જ લાગે છે. જે કોઈ વ્યક્તિ સદાચારને વરે છે ત્યારે સમાજની નજરની અંદર એનું સ્થાન ઘણું ઊંચું જાય છે. માટે સદાચારી બનવું, સદાચાર છે એ જ ધર્મ છે એવું શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં વ્યાખ્યા કરેલી છે. આ ધર્મને જે દ્રઢપણે પાડે એની કીર્તિ વધે છે. જે લોકો ધર્મમાં દ્રઢપણે રહ્યા હતા તેની કીર્તિ ત્રિલોકીમાં વધી હતી અને તેનાથી જ પ્રહલાદ અને પ્રિયવ્રત જેવા અપાર રાજાઓ બ્રહ્મવાદી થયા હતા. તે બધા ત્રિલોકીના રાજા હતા છતાં પ્રભુપદની પ્રેમ ભક્તિથી ભરપૂર હતા. તેથી તેમણે સર્વ પ્રકારે કાળનો ત્રાસ છોડી દીધો હતો અને ભગવાનના ચરણ સમીપે નિવાસ પામ્યા. સદાચારમય ભાગવત ધર્મનું પાલન કરીને તે સર્વે ભક્તો પરમપદને પામ્યા હતા. વેદો અને શાસ્ત્રોના રહસ્યરૂપ તે ભાગવત ધર્મ હવે હું તમને કહું છું. અહીં આગળ શબ્દ આવ્યો ભાગવત ધર્મ. ધર્મ પણ બે પ્રકારનો છે. ગરડા અંતેના 21મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે ધર્મના બે પ્રકાર છે, એક પ્રવૃત્તિ ધર્મ અને એક નિવૃત્તિ ધર્મ. એ ધર્મ પણ જ્યારે ભગવાનના સંબંધે સહિત હોય ત્યારે એને ભાગવત ધર્મ કહે છે. કોઈ ગરીબને અન્નનું દાન કરવું એ ધર્મ છે, દયારૂપ ધર્મ છે. પરંતુ એ જ ધર્મ કોઈ વ્યક્તિ એવી રીતે પાડે કે દીનજન પ્રત્યે દયાવાન થવું એવું શ્રીજી મહારાજની આજ્ઞા છે એટલે હું શ્રીજી મહારાજને રાજી કરવા માટે ગરીબને દાન આપું છું, તો એ દાન આપવાનો જે ધર્મ છે એ દયારૂપી ધર્મ, એ ભાગવત ધર્મ થઈ જાય. જે કંઈ ધર્મ સંબંધી ક્રિયા છે એની અંદર જ્યારે ભગવાનનો સંબંધ ભળે છે ત્યારે એને ભાગવત ધર્મ કહે છે. અને એવો ભાગવત ધર્મ છે મોક્ષદાયી બને છે. આજે આપણા પૂજ્યપાદ ગુરુજીના સંકલ્પથી મહારાજની પ્રેરણાથી ગુરુકુલની પ્રવૃત્તિ થઈ રહી છે. ગુરુકુલની અંદર ગરીબ વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે, ત્યાં વિદ્યાદાન મળે છે. ગરીબ એવા છે ને ભોજન પણ મળે છે, વસ્ત્ર પણ મળે છે. સદાવ્રત વડોદરાની અંદર ચાલે છે તો વડોદરાની અંદર કેટલાય ગરીબોને ભોજન મળે છે. તો સદાવ્રતો ચલાવવાવાળા તો ઘણા લોકો આ પૃથ્વી પર એવા લોકો છે કે જે લોકો ભગવાનને નથી માનતા પરંતુ કોઈ ગરીબની સેવા કરવી, માનવ સેવા એ જ પ્રભુ સેવા એવું માનીને પણ સેવા કરવાવાળા પૃથ્વી પર ઘણા લોકો છે. પણ એ લોકો ભગવાનની અંદર માનતા નથી, એ માનવ સેવા એ જ પ્રભુ સેવા એવું માનતા હોય છે. એને ભગવાન સાથે કોઈ સંબંધ પણ નથી હોતો. એ ઘણા તો એવા નાસ્તિક વ્યક્તિઓ છે કે જે સમાજની સેવા બહુ સારી રીતે કરે છે પરંતુ એવું વિચારે છે જો ભગવાન હોય તો બધા દુઃખી કેમ છે, એટલે અમે લોકો દુઃખીને મદદ કરીએ છીએ પણ ભગવાન જેવું કોઈ તત્વ નથી, આવું માનીને પણ એ ગરીબોની સેવા કરતા હોય છે. તો એ જે કરી રહ્યા છે એ ભાગવત ધર્મ બનતો નથી, ભાગવત ધર્મ બનતો નથી. આપણી સંસ્થા દ્વારા થતી ગુરુકુલની પ્રવૃત્તિ એ ભાગવત ધર્મ છે. કેમ? શ્રીજી મહારાજની આજ્ઞા છે દીનજન પ્રત્યે દયાવાન થવું.
શ્રીજી મહારાજની આજ્ઞા છે, વિદ્યા દાન એ મોટું દાન છે, માટે વિદ્યાનું દાન કરવું, સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી એ શ્રીજી મહારાજની આજ્ઞા છે. શિક્ષાપત્રીમાં આ તમામ આજ્ઞાઓના અનુસંધાનથી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને ઉપાસના દ્રઢ થાય એવા હેતુથી અને સમાજ સંસ્કારી બને, સમાજ જો સુખી થાય તો એનાથી ગામ સુખી થાય, ગામ સુખી થાય તો શહેર સુખી થાય, શહેર સુખી થાય તો રાજ્ય સુખી થાય, રાજ્ય સુખી થાય તો દેશ સુખી થાય, દેશ સુખી થાય તો આખી પૃથ્વી સુખી થાય. એવા ઉદ્દેશથી ભગવાનના સંબંધની અંદર જીવાત્માને લેવા માટે થતી પ્રવૃત્તિ એ ભાગવત ધર્મ છે. તો અહીંયા આગળ ભાગવત ધર્મના સંક્ષેપથી વાત કરે છે અને એ ભાગવત ધર્મ અને ભક્તિ બે જુદા નથી. ગરડા અંત્યના 21મા વચનમાં મહારાજ કહે છે કે ભાગવત ધર્મ કહો કે ભક્તિ કહો, બે સમાન છે. બાકી તો સામાન્ય જે વર્ણાશ્રમના ધર્મો પાડે એનું ફળ તો સ્વર્ગ છે, સ્વર્ગમાં ગયા પછી પાછા ત્યાં પુણ્ય પૂરા થાય એટલે ફરીથી પૃથ્વી ઉપર મનુષ્યનો અવતાર કે પાછી આ લક્ષચોરાશી એ બધાની અંદર ફરવું પડે છે, પરંતુ ભાગવત ધર્મનું પાલન કરવાથી જીવની મુક્તિ થાય છે. એટલે ભાગવત ધર્મ બધા ધર્મ કરતાં શ્રેષ્ઠ છે. વાસુદેવ મહાત્મ્યની અંદર પણ ભાગવત ધર્મનું નિરૂપણ છે. તો અહીંયા આગળ ભાગવત ધર્મ ટૂંકમાં કહે છે રામાનંદ સ્વામી ધર્મદેવને, ધર્મ છે તે ત્યાગી ગૃહી નરનારી બધાને સ્નેહ કરાવે છે, માટે હે ધર્મ તમો જ્યારે ઘેર જાઓ ત્યારે ત્યાં પણ ધર્મમાં રહેજો, સૌને ધર્મમાં રાખજો, અર્થાત બીજા પાસે ધર્મને પડાવજો, ધર્મની સર્વોત્તમ રીત સમજીને તે પ્રમાણે ચાલવું જોઈએ. ભાગવત ધર્મ કરી કે તે હા પરમ પદ સબ પાયે હા, સો ધર્માયા બા કહતા હો તો એ, સો ધર્માયા બા કહતા હો તો એ, વેદ શાસ્ત્ર ન કો રહસ્ય સોઈ, વેદ શાસ્ત્ર ન કો રહસ્ય સોઈ, ઉત્તમ રીત જોઈ કે ચલના અસત બાત મે પાવન ધરના, અજોગ્ય રીત ચલત જાના કોઈ, અજોગ્ય રીત ચલત જાના કોઈ, તાકો અપજસ જગ મે હોઈ, તાકો અપજસ જગ મે હોઈ, ઉત્તમ રીત જોઈ કે ચલના. હે ધર્મ, તમારે સર્વોત્તમ રીત સમજીને એ પ્રમાણે ચાલવું, અસત્ય બાબતમાં પગ મૂકવો નહીં. જે મનુષ્ય ખોટે માર્ગે ચાલે તેનો જગતમાં અપયશ થાય છે, જે સાચા માર્ગે ચાલે એ જગતમાં યશને પામે છે, એની કીર્તિ વધે છે, અને જે વ્યક્તિ ખોટા માર્ગે ચાલે એને અપયશ, એટલે કે એની અપકીર્તિ થાય છે. જે સાચો થઈને મંડે છે એનો યશ બહુ વધે, એને બધા જ એની વાતને માને. બે પટેલો હતા, બંનેને એક એક દીકરા, એમાં એક પટેલનો દીકરો વધુમાં વધુ મંદિરે જતો અને મંદિરે જાય, સાધુ પાસે બેસે, સંતોની વાતો સાંભળે, પોતાના ઘરનું જે કામકાજ હોય, પોતાના પિતાને જે મદદ કરવાની હોય એ ખેતરમાં મદદ કરે, પણ એ વધુમાં વધુ સમય સંતો સાથે ગાળે. એક બીજા પટેલનો છોકરો હતો, એ છોકરો એ ઠેક સવારના 4 વાગ્યાથી ઉઠે, ત્યારથી થોડી વાર ખેતરમાં કામ કરે, પછી પાછો કુસંગીઓ જોડે ફરે, એવી રીતે એનો આખો દિવસ એવી રીતે જાય. એટલે ઓલો જે પટેલ કે જેનો છોકરો કુસંગીઓ સાથે ફરતો હતો, કામ ઘણું કરે ખેતરમાં, ઉપજ પણ ઘણી લાવે, મહેનત પણ ઘણી કરે, પણ એની બેઠક ઉઠક કુસંગી સાથે,
ઓલો કામકાજ એના સમયે યોગ્ય સમયે કરી લે, પણ પૈસા માટે બહુ હાઈવોય ના કરે અને સાધુની ભેગા સમાગમ કરે. એટલે ઓલો પટેલ આ જે સત્સંગી છોકરો હતો એના બાપને કે કે પસા પટેલ, આ તમારો છોકરો રોજ ઉઠીને સાધુ પાસે બેઠો રહે એના કરતાં મારો છોકરો નહીં હારો સવારમાં 4 વાગે ઉઠીને ખેતરે પહોંચી જાય અને તમારો 4 વાગે ઉઠીને મંદિરે પહોંચે અને 6 વાગે ઠેક ખેતરે જાય અને મારો છોકરો 4 વાગ્યાનો ખેતરે જતો રહે. અને એ તમારે એવો રોજ કેટલો વ્યવહાર કુશળ, ગામના બધાય લોકો જોડે બેસવાનું અને કેટલો ટાઈમ કાઢે, ઓટલે બેહે, વાતું કરે, પાછો બધેથી જાની લાવે, ક્યુ વાવશું તો હું પાકશે ને એ પાકશે તો હું ભાવ આવશે, આવું બધું ધ્યાન રાખીને તમારો છોકરો નવરો પડે ને મંદિર સાધુ પાસે જાય. આની અંદર તમને નથી લાગતું કે આ તમારા કેટલાય વીઘાની ખેતી છે, આ તમે 2-5 વીઘાની ખેતી છે, જો તમારો છોકરો ધ્યાન આપે ને તો ઘણું પાકે એમાં. પણ તમારો છોકરો થોડો સત્સંગમાં વધારે છે, થોડું એને કહેવું કે રોલા ભગત કે મારો છોકરો સાધુ પાસે જાય છે ને એમાં હું બહુ રાજી છું, 5 પૈસા હું ઓછા કમાઈશ તો ચાલશે, તમે પૈસા કમાવો અને તમારો છોકરો તમને જેવો મળ્યો છે અને તમને પાસે રૂપિયા જાજા આવે છે, તમે રાજી છો, તમે એ પ્રમાણે કરો, હું આમાં રાજી છું. મારો છોકરો ભલે સાધુ પાસે જતો, પણ એક વાત મારી સાંભળજો, તમને આજે કદાચ 2-5 રૂપિયાનો ફાયદો દેખાતો હશે, પણ લાંબા સમયે જો તમે તમારા છોકરાને સાધુ પાસે સત્સંગ કરવા નહીં મોકલો તો એનું ફળ પરિણામ બહુ સારું નહીં આવે. હા પટેલ, આટલું મારું યાદ રાખજો. ઓલો કે કોણે જોયું પરિણામ, કોણે જોયું પરિણામ, આજ જે આવે તે ખરું. 2 છોકરા મોટા થયા, 18 વર્ષના થયા અને આ બાજુ આ તો ભગત થયો, સત્સંગ જે સાધુ પાસે બેસતો એ તો ભગત થયો, સાધુનો સમાગમ કરો તો સાધુ જેવા થાવ, કુસંગનો સમાગમ કરો કુસંગી થાવ, અને ઓલો તો વ્યભિચારી ને દારૂડીઓ ને એવો ખરાબ લતે ચડેલો છોકરો થયો, એની અંદર ગામની અંદર કોઈ સ્ત્રીની એને છેડતી કરી અને પછી એને જેલ થઈ, 500 રૂપિયા દંડ ફટકાર્યો અને ઉપરથી લાજ ગઈ. ત્યાર પેલા પસા પટેલ, ઓલા ભગત પેલો પટેલ બીજો હતો ને, એને કે પટેલ મારો છોકરો 10 વર્ષનો હતો ત્યારે તમને વાત કરી હતી, આજે 8 વર્ષ એ વાતને થયા, કદાચ મારે 5 રૂપિયા મારા ઘરમાં ઓછા આવ્યા હશે, પણ તમારે આ 500નો દંડ થયો અને તમારી લાજને આબરૂ ગઈ. 500 રૂપિયા ખર્ચે છોકરો તો જેલમાંથી બહાર આવ્યો, પણ તમારી લાજને આબરૂ સમાજમાં ગઈ, એ લાજને આબરૂ આવે ક્યારેય પાછી નહીં આવે. માટે જો મેં મારા છોકરાને સાધુ પાસે મોકલ્યો તો ભલે મારી પાસે 5 રૂપિયા ઓછા છે, પણ આજે મારા છોકરા માટે ઘેર ઘેરથી માંગા આવે છે કે તમારો છોકરો અમારે જોઈએ છે, દીકરીઓના માંગા આવે છે, અને તમારે ઘેર આવતા હશે ને એ અટકશે. ત્યારે ઓલાને પશ્ચાતાપ ભારો ભાર થયો. માટે જે સારું જીવન જીવે છે એનો યશ વધે જ છે, ખોટું કરીને વધેલો યશ એ 2 કે 5 દિવસનો છે, 1 દિવસે ઇમારત તૂટી જ જવાની, જેનો પાયો જ નથી એ ઇમારત ટકશે કેમ. એમ અધર્મી વ્યક્તિ ગમે એટલો કીર્તિવાન થયેલો હશે, અધર્મી વ્યક્તિ ગમે એટલો યશસ્વી થયેલો હશે, પણ 1 દિવસ એનું પતન ઘડીના લાખમાં ભાગમાં થઈ જવાનું છે. અને જે ધર્મવાન વ્યક્તિ હશે, જેને સદાચાર પાડેલો હશે, જેને ધીરજ રાખેલી હશે, એની કીર્તિ 1 દિવસ ધીરે 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 વધતા દિગંતમાં પહોંચશે. માટે હે ધર્મ, તમે કોઈ દિવસ ખોટા માર્ગે જતા નહીં, સાચું જ કરજો. જે જાણો છો એને ફોલોવ થાવ, તમે જેટલું જાણો છો એને તમે ફોલોવ થાવ. જાણો છો એને ફક્ત એવી રીતે ન રાખશો કે હું જાણું છું આવું કરવું જોઈએ પણ હું તો એનાથી ઊંધું કરું, એવું ના કરશો. તમે જેટલું જાણો છો એને ફોલોવ થાવ, તો એ જે પાડેલો ધર્મ છે, એ તમારો કરેલો સદાચાર છે, એ તમને બહુ સુખી કરશે. હવે હું તમને શુદ્ધ અને સુખદાયક અને ઉત્તમ ધર્મની વાત સંક્ષેપથી કહું છું. તે સાંભળીને ત્યાગી અને ગ્રહસ્થ બધા પરમપદને પામે છે. હવે હું તમને જે ધર્મ કહું છું એ ધર્મને સાંભળીને ત્યાગી કે ગ્રહસ્થ જે કોઈ હોય એ બધાય પરમપદને પામે છે. શ્રાદ્ધ યજ્ઞ યાગાદિકમાં ક્યારેય અપાર આપતકાળ પડે તો પણ પશુઓ અને પંખીઓની હિંસા ક્યારેય કરવી નહીં.
ત્રણ પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય તે ભૂલથી પણ ક્યારેય પીવું નહીં, કોઈ રોગ થયો હોય ત્યારે દારૂ અને માંસ ભેળવેલું ઔષધ પણ ક્યારેય ખાવું નહીં. હવે ટૂંકમાં બધા ધર્મો કહે છે, કારણ કે આગળ ઘણી જગ્યાએ ધર્મો કહી દીધેલા છે. એટલે રામાનંદ સ્વામી ધર્મદેવને ટૂંકમાં ધર્મો કહે છે કે જ્યારે શ્રાદ્ધ અને યજ્ઞ યાગ આદિ એટલે કે કોઈ પણ એવી ધાર્મિક કોઈ ક્રિયા થતી હોય અને એની અંદર પશુઓ અને પંખીઓની હિંસા કરવામાં આવતી હોય અને હિંસા કરીને એવા તામસી દેવી દેવતાઓને નૈવેદ્ય ધરાવીને પછી પ્રસાદના બાને જો માંસ આપવામાં આવતું હોય તો તમારે ક્યારેય પણ એવું માંસ ખાવું નહીં. ઔષધની અંદર દારૂ અને માંસનો ઉપયોગ થતો હોય, જે ઔષધની અંદર દારૂ આવતો હોય, જે ઔષધની અંદર માંસનો ઉપયોગ થતો હોય, અહીં અમેરિકામાં ઘણાય કહે ને કે ઠંડી હોય ત્યારે થોડો થોડો પીવો જ પડે, શરદી ના થાય, ઓલું ના થાય, આવા બધા ઉપાય બતાવે ઔષધ તરીકે, તો ઔષધ તરીકે પણ દારૂ અને માંસ ક્યારેય પણ ગ્રહણ કરાય નહીં એમ ધર્મદેવને રામાનંદ સ્વામી કહે છે. યજ્ઞનું શેષ એવું માંસ તથા કોઈ દેવતાના નિવેદરૂપ માંસ તે થોડું પણ ખાવું નહીં. તમારે અહીંયા આગળ અમેરિકાની અંદર તમે કેન્ડી લો, બિસ્કિટ લો, આઈસ્ક્રીમ લો, ત્યારે એની ઉપર વાંચો એની અંદર એગ્સ, મીટ, કેટલાક એ પ્રકારના લખેલા શબ્દો હોય છે કે જે શબ્દો ક્લિયરલી મીટ અને એક્સ એવું પ્રતિપાદન ના કરતા હોય, એ કોઈક મટીરિયલનું નામ જુદું હોય પણ તમે જ્યારે એની ડિટેલ જાણો ત્યારે એનું જે મેઇન મટીરિયલ હોય એ એક્સ અને મીટમાંથી બનતું હોય એવું પણ હોય છે. ભગવાનના ભક્તોએ વાંચ્યા વિનાની કોઈ સિરિયલો ઘરમાં પેલી દૂધ સાથે જે ખાવ છો એ લાવવી નહીં, વાંચ્યા વિના કોઈ કેન્ડી કે બિસ્કિટ છોકરાને ખવડાવી ના દેવા, વાંચ્યા વિના બ્રેડ પણ ઘરમાં લાવવી નહીં, કારણ કે એક્સ બ્રેડમાં હોય છે, કેકની અંદર પણ એક્સ આવતા હોય છે. ભગવાનના ભક્તોએ આ બધું જ વાંચવું જોઈએ અને આ દેશમાં એક્સ તો હાવ આ લોકો માટે તો કંઈ ગણતરીમાં જ નથી હોતું. આઈસ્ક્રીમની અંદર એક્સ નાખ્યા વિના તેનો આઈસ્ક્રીમ ના બને એટલે આઈસ્ક્રીમમાંય એક્સ આવતા હોય, તે ભગવાનના ભક્તોએ વાંચતા જ હોય છે પણ ઘણી વખત બહુ ઉતાવળના કારણે ક્યારેક કોઈ ગાફલપણું રહી જાય અને ના વંચાય તો એનો બહુ મોટો દોષ લાગે. માટે ભગવાનના ભક્તોએ જે કોઈ વસ્તુઓ હોય એને જોઈ વિચારી બરાબર વાંચી જાણી અને પછી જ પોતાના ઘરમાં લાવવી, જે તે ખાઈ ના લેવું, જે તે ઘરમાં લાવી ના દેવું, નહીં તો આખી જિંદગી આપણે ક્યારેય એક્સ ના ખાધું હોય, મીટ ના ખાધું હોય અને જોયા વિના કોઈક વસ્તુ ઘરમાં લાવીને ક્યારેક ઉતાવળની અંદર ખાઈ લઈએ એમાં એક્સ ને મીટ આવી ગયું હોય એનું દુઃખ કેટલું થાય. માટે જોવું, ભગવાનના ભક્તોએ વાંચવું. જેને કદાચ પૂર્ણ અંગ્રેજીના શબ્દોનું જ્ઞાન ના હોય એને અત્યારે છોકરાઓ જે અત્યારે ભણેલા છોકરાઓ હોય એના જોડેથી એવા સ્પેલિંગો જાણી લેવા અને એવું વાંચવું અને એવી જ વસ્તુ લાવી જે મહારાજની આજ્ઞા પ્રમાણે હોય. યજ્ઞનું શેષ એવું માંસ કોઈ દેવતાના નિવેદરૂપ માંસ તે પણ ખાવું નહીં અને કોઈ પ્રકારની ચોરી કરવી નહીં. આવો નિયમ તો કાયમ રાખો ધર્મદેવ, તમારે ક્યારેય ચોરી કરવી જ નહીં, કોઈ પ્રકારની ના કરવી. નાની મોટી ચોરી એ ચોરી જ છે, કોઈ પણ પ્રકારથી થયેલી ચોરી છે એ જીવને એનું પાપ લાગે જ છે. માટે ભગવાનના ભક્તએ ખાસ ચોરીથી બચીને રહેવું, કોઈ પણ રીતે ચોરી થઈ હોય. પૂર્વેના ભક્તો જે અને આ ચોરીની દ્રઢતા જો ના થઈ હોય ને તો મેં આગળ કીધું હતું કે પોસ્ટની અંદર કવર આવ્યું હોય 50 સેન્ટ કે $2ની ટિકિટ લાગી અને ઘરે પોસ્ટમાં કવર આવ્યું હોય અને એ ટિકિટ ઉપર આપણે ઇન્ડિયામાં તો ટિકિટ ઉપર સિક્કો લગાવે પોસ્ટવાળા એટલે એ ટિકિટ ફરી તમે યુઝ ના કરી શકો, પણ જો એ ટિકિટ ઉપર સિક્કો ના લાગ્યો હોય અને સિક્કો ક્યાંક આજુબાજુમાં લાગી ગયો હોય અને પછી એ કવર આપણે ઘેર આવી ગયું $2નું હોય કે 50 સેન્ટનું હોય કે $5નું હોય, રૂપિયામાં ગણો ઇન્ડિયામાં હોય તો 2 રૂપિયાનું કે 50 પૈસાનું કે 5 રૂપિયાની ટિકિટ હોય, હવે એ ટિકિટ ઉપર પોસ્ટનો સિક્કો નથી લાગ્યો એટલે એ ટિકિટને તમે ધીરે રહીને એવી રીતે કાપી લો અને પછી બીજા કોરા કવર ઉપર લગાવી દો તો એ ચોક્કસ એ ટિકિટ એટલું કામ કરે કે જેવી રીતે તમારી ઘેર કવર આવ્યું છે એવી જ રીતે તમારે ઘેરથી બીજે તમારે મોકલવું ત્યાં પહોંચી જાય. પણ એ થઈ ગયું શું?
ચોરી, કારણ એક વખત એ ટિકિટે એનું કામ પતાવી દીધું છે. જેને તમારે ઘેર કવર મોકલ્યું છે એને 5 રૂપિયાની પોસ્ટમાંથી ટિકિટ લીધી, તો એ પોસ્ટે 5 રૂપિયાનું વળતર એ વ્યક્તિને આપી દીધું છે. હવે એ ટિકિટ પર સિક્કો નથી ને તમે ટિકિટ કાઢીને તમારા કવર ઉપર લગાવીને તમારા કામ અર્થે ટિકિટ વાપરો છો, એટલે પોસ્ટને 5 રૂપિયાની ખોટ અને 5 રૂપિયાની પોસ્ટમાંથી ચોરીનું કર્મ આપણે કર્યું. આ ચોરી છે, ચોરીના અનેક પ્રકારો છે, અનેક પ્રકારો છે. જાણી જોઈને આ દેશ વિશ્વાસથી બધું જ લે છે અને વિશ્વાસથી બધું જ પાછું પણ લઈ લે છે. કોઈ વસ્તુ, આ દેશ એવો છે કે તમારે કોઈ વસ્તુ જોવે તો આપે, અને એક મહિના પછી પણ તમે જાઓ કે મને નથી ગમતી કે નથી ફાવતી, તો તરત પાછું લઈ લે આર્ગ્યુમેન્ટ કર્યા વિના. હવે એની અંદર પણ કેટલી પ્રકારની ચોરી, અને એ જ પ્રકારના સિદ્ધાંતથી લાવવી કે અમારે પાછી જ દેવાની છે, વાપરી અને પાછું દઈ દેવાનું છે. આવી રીતે જો આ દેશમાં કરવામાં આવે તો એ દેશ સાથે, એ જે કંપની છે એની સાથે, એ સ્ટોર સાથે ચીટિંગ છે, ચોરી છે. કારણ એનો ઘસારો આપણે ચૂકવતા નથી. $200 લીધું, 5 દિવસ, 10 દિવસ, મહિનો, 2 મહિના વાપરીને પાછું આપી આવ્યા. ઘણા તો હોશિયારના દીકરા વેક્યુમ લાવે અને વેક્યુમની અંદરથી કોથળી નવામથી કાઢીને જૂનામ નાખી દે, ઓલાન જૂની રિપ્લેસ કરીને કે હાલતી નથી, વેક્યુમ નથી હાલતું, લો પાછું. એ કોથળીની ચોરી છે. હવે આવું બધું નાનું નાનું, આ ખબર નહીં આપણે ભારતીયની અંદર રોટલી શાક ને ભાત દાળ જમવા છતાંય ક્યાંથી આ બધા સંસ્કારો પેદા થઈ ગયા છે. ઋષિ મુનિઓની સંસ્કૃતિમાં એ કાંઈ સમજાય એવું નથી, પણ એ બધી જ ચોરી છે. ભગવાનનો ભક્ત ક્યારેય પણ, આપણે 500 ને 5000ની ચોરી નથી કરતા, ને 2-5 રૂપિયામાં ક્યાં મિલિયનર્સ ને બિલિયનર્સ થઈ જવાના છે. આપણે નથી કોઈ બેંક લૂંટવા જતા, આપણે નથી કોઈ જગ્યાએ ધાડ પાડવા જતા, પણ આવા 5-10 રૂપિયામાં શું આપણું કાંઈ બહુ મોટું ઘર બંધાઈ જશે? આવા 5-25 રૂપિયાની અંદર શું આપણી પાસે બહુ મોટી ગાડીઓ આવી જશે? માટે ભગવાનનો ભક્ત ના કોઈ પ્રકારની, કે આ તો સારા સારા ભક્તોમાંય ઘણી વખત હોય છે, સારા સારા ભક્તોમાં હોય છે, ધ્યાન ના રાખે તો. આથી વર્ષો પહેલાં એક જગ્યાએ જવાનું થયું, વિદેશની અંદર જ, તે એક ભગતને ત્યાં જવાનું થયું, ને ભગત પછી કે બહુ લઈ આવે, સમજાય ને, શાકભાજી બહુ લાવે. પછી ખબર પડી કે ભાઈ આ કેવી રીતે લાવે છે, તો બહુ લાવે, આવે બીજા લાવે તો થોડું લાવે, પણ એ ભગત બહુ જાજુ લઈ આવે. પછી ખબર પડી કે એ જે સ્ટોરમાં જાય એ સ્ટોરની અંદર એવું કે તમે એક કોથળીની અંદર જે હોય, એક કોથળી $2ની મળતી હોય, કે 2 પાઉન્ડ કે જે એ દેશનું ચલન હશે તો એટલામાં મળતું હોય, તો 2 રૂપિયાનું હોય, એ શું કરે ને આ સ્ટોરની અંદર એક કોથળીમાં 2 કોથળીનો માલ ભર દે, અને બાર કાઉન્ટર ઉપર 1 કોથળી બતાવે કે 1 કોથળી મેં લીધી છે. ધાણાની જોડી $1ની 2 મળતી હોય તો એ શું કરે કે 4 લઈ 1માં 2 ભેગી કરી દે, અને કાઉન્ટર ઉપર કાઉન્ટ કરાવે કે 2 જોડી છે, થઈ $2ની, લીધી $1માં 4. સુરવીર તો થઈ ગયો ભગવાનનો ભગત કે આ હોશિયાર, જો આપણે છેતરી દઈએ, પણ એ કોને છેતરે છે? એવું કરવાવાળો સ્ટોરવાળાને નથી છેતરતો, એવું કરવાવાળો પોતાની જાતને જ છેતરે છે. એ બધા લેખા લેવાશે, એક એક દાનાના, એક એક ડાળિયાને, એક એક પાંદડે કરોડ કરોડ વખત લેખા લેશે. અહીંયા આગળ આંધળા છે, આ લોકો વિશ્વાસુ છે. ભગવાન કાંઈ એવો વિશ્વાસ આંધળો નથી મૂકી દીધો, ભગવાને વિશ્વાસ મૂક્યો, છૂટા મૂક્યા છે, પણ ભગવાને બધું રેકોર્ડિંગ ચાલુ રાખ્યું છે. આપણું બધું જ રેકોર્ડિંગ થાય છે, આપણી તમામ હિસ્ટ્રી કોઈથી ડિલીટ થતી જ નથી. જો ન્યાય આપણું ચાલતું હોત ને તો ન્યાય ડિલીટ મારી દેતા, આપણે તો હિસ્ટ્રી ડિલીટ. તો ભગવાનને પ્રોબ્લેમ થઈ જાય, પણ ભગવાને એ ડેટા જેવા રાખ્યા છે ને કે ન્યાય કોઈ પૂગે જ નહીં, બધું એવું ને એવું રહે, જેવું કર્યું એવું જ રેકોર્ડ રહે. માટે ભગવાનનો ભક્ત સાવધાન રહે. લંગાડા ગામની અંદર માંડન ભગત હતા, લંગાડા ગામના, અને એના ગામની અંદર સાધુ ગયા. સાધુ ગયા, કથા વાર્તા કરી, 2-5 દી રોકાયા, પછી માંડન ભગતને કે સંતો કે અમારા બીજે ગામ જવું છે ભગત મૂકવા આવશો? ભગત કે હા સ્વામી,
ગાડું ઘરનું છે, બળદ ઘરના છે, હાલો મૂકવા આવું. સંતોને ગાડામાં બેસાડ્યા અને ભગત સંતોને બીજે ગામ મૂકવા જાય છે. તો રસ્તા વચ્ચે બીજા બધા ગાડાવાળા જે ઘાસ ભરીને ગયા હોય ને, એ ઘાસના પૂડાઓ રસ્તામાં બે પાંચ પડી ગયેલા. સંતોએ જોયા અને સંતો બે પાંચ હતા, એમાંથી એક સાધુ હેઠા ઉતર્યા અને એ જે પડેલા બે ચાર પૂડા હતા ને એ લઈ અને પોતાના ગાડામાં મૂક્યા, એટલે માંડન ભગતના ગાડામાં મૂક્યા. અને માંડન ભગતે આ જોયું અને ભગતે ગાડું ઊભું રાખી દીધું ને સ્વામીને કે, સ્વામી આ તમે શું લીધું? ભગતે તો ખડ લીધું. ખડ કે કેમ લીધું સ્વામી? તો કે કાળુભાર નદી છે ને, કાળુભાર નદીમાં આપણે સ્નાન કરશું અને ત્યારે બળદ ભૂખ્યા થયા હશે, તમે તો ગાડામાં કંઈ લીધું નથી એટલે બળદને કંઈ ખાવા તો જોશે ને, તો આમ અહીંયા પડ્યા છે રસ્તામાં તો આપણા બળદ ખાશે. ઓલા ભગત કે, સ્વામી મારા ખિસ્સામાં પૈસા છે, આ પડેલી વસ્તુ શ્રીજી મહારાજની આજ્ઞા છે, પડી વસ્તુ કોઈની હાથે ન ઝાલેરા છે, આ કોકનું પડેલું આપણા કેમ ઉઠાવાય, એ હેઠું નાખો ખડ તમારા હાથે, નહીં તો હું ગાડું આગળ નહીં હાંકું. કે મને આનંદ બ્રહ્મચારીના ધરાયેલા વર્તમાન છે સ્વામી, જે દીના વર્તમાન ધરાયા તે દિવસથી પાંચ વર્તમાન અમને ગ્રહસ્થને દીધા, ચોરી ના કરવી એ પહેલું મારું વર્તમાન છે, હું પાડું છું અનિશુદ્ધ, મારા ખિસ્સામાં પૈસા છે, હું પૈસાનું ઘાસ આગલા ગામથી લઈશ અને બળદ એ ખાશે, આ પૂડા નાખો હેઠા, નહીં તો ગાડું હું નહીં હાંકું, અહીંથી જતો રહીશ પાછો. અને સ્વામીને પૂડા પાછા ન ખાવ્યા. બોલો, ગ્રહસ્થ ભક્ત પણ કેટલો સજાગ, કેટલો સજાગ. ત્યાગીથી ભૂલ થઈ ગઈ, હવે આ ભગત જો સાધુથી આવી ભૂલ થઈ હોય ને પકડી લેતો હોય તો એનાથી કોઈ દી ભૂલ થાય ખરી? કેટલો સજાગ હોય, કેટલો સજાગ હોય એ માંડન ભગત, એટલા સજાગ. એક વખત એની ઘરવાળીને બેહાડીને ગાડામાં જતા હતા. એની ઘરવાળીએ છે ને પેલો ઘાસને બાંધવા માટેનું એક દોરડું ક્યાંક રસ્તામાં પડેલું જોયું, એટલે ભગતે જોયું, પણ ભગતને તે બધું નજરમાં હોય જ નહીં એટલે એ તો હાલવા માંડ્યા. પણ ગાડામાં બેઠેલી ઘરવાળીએ જોયું ને, ઘરવાળી કે આપણે ઘાસનો ભારો બાંધવા થશે, તે ગાડામાંથી ધીરે રહીને હેઠી ઉતરી લઈ લીધું, પાછી ગાડામાં ચાલુ ગાડામાં બેહી ગઈ. ગાડું ધીરું ધીરું ચાલતું હોય ને એટલે ગાડામાં બેહી ગઈ. ભગત ગાડું આંકે પણ ભગતને પોતાની ઘરવાળીને ઓળખે કે કદાચ આને લીધું હોય એમ કરીને આમ પાછળ જોયું તો જે જગ્યાએ દોરડું પડ્યું હતું ને ત્યાં દોરડું નહોતું. એટલે ભગતને ખબર પડી ગઈ કે આ ગયું ક્યાં આટલી વારમાં. એટલે એને એના ઘરવાળાને પૂછ્યું કે તે કાંઈ લીધું છે? ના ના, મેં કાંઈ નથી લીધું. કે સાચું બોલજે, તે કાંઈ લીધું છે? મેં કાંઈ નથી લીધું, કે મારી પાસે કશું નથી, તો ત્યાં દોરડું પડ્યું હતું એ ક્યાં ગયું? ત્યાં ઘાસ બાંધવાનું દોરડું ઓલી જગ્યાએ પડ્યું હતું, આપણું જ ગાડું નીકળ્યું, હજુ તો આપણે પચાસ ફૂટ દૂર ગાડું આવ્યું, કોઈ માણસ તો આવ્યો નથી, તે લીધું છે? બોલ, નહીં તો એ તો હેઠી નાખું છું કે ગાડામાંથી, ગાડામાંથી હેઠું નાખીશ તને હમણાં, બોલ. ઓલી કે, હા મેં લીધું, નાખી દે, નહીં તો તને હમણાં આ ગાડામાંથી ઉલાડી દઈશ ને તારું અંજળ હરામ ક્યાંથી, આમ કહી દીધું. બોલો, ત્યારે ઓલીએ નાડું નાખ્યું અને પછી ભગત કે, સાંભળ, આજે તો તારા હાથનું નહીં જ ખાવ, તારે આ નાડું લીધું નહીં થી તે, એટલે તારે એક દિવસ ઉપવાસ કરવો પડશે, ત્યાર તું ચોખ્ખી થઈશ, પછી હું તારા હાથનું અંજળ લઈશ, ત્યાં સુધી અંજળ પણ નહીં લો. આવો ભગત. માટે ભગવાનના ભક્તો સાવધાન બને, એક બે રૂપિયા માટે, પાંચ પચીસ રૂપિયા માટે ક્યારેય પણ ચોરી ના કરી લઈએ. આપણને જ્યારે લોભ લાગે છે ત્યારે એક બે ડોલર માટે અને પાંચ પચીસ ડોલર માટે પણ ચોરી થઈ જતી હોય છે. ઘણા સારા ભગવાનના ભગત હોય, કોઈ વિશ્વાસુ, કોઈ ભગવાનના ભક્ત એને ધંધા ઉપર નોકરીએ રાખ્યા હોય ને કેટલો વિશ્વાસ હોય, એનો કોઈ કોઈ વસ્તુ જોવા ના જતા હોય, કોઈ દિવસ એનો હિસાબ ના માગતા હોય, અને પછી ભગવાનનો ભક્ત ઘણી વખત લોભના કારણે પાંચ ડોલર કાઢે, ગલ્લામાંથી દસ કાઢે, વીસ કાઢે, પચીસ કાઢે, પચાસ કાઢે, સો કાઢે, એમ કાઢતા 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 પાંચ વર્ષે કૌભાંડ પકડાય ત્યારે એની લાજ જાય. કોઈ દિવસ ખોટું કરવામાં કોઈની જય થઈ જ નથી, નિષ્કુળન સમય કે થાય જ નહીં, કદાચ એ જય કદાચ થોડા દિવસ આમ લાગશે કે જય થઈ, પણ એક દિવસ એની પરાજય થઈ જશે, એને અપજસ જ મળવાનો. ખોટું કરવાવાળો કોઈ સુખ્યો થયો જ નથી, આજ દિવસ સુધી કોઈ નથી થયો, આજ સુધીના ઇતિહાસમાં કોઈ એવો નથી કે જેને ખોટું કર્યું હોય અને એનું મૃત્યુ
સારી રીતે આવ્યો એવો એક નથી, એના જીવન દરમિયાન એને દુઃખ દુઃખ ને દુઃખ આવે જ છે. માટે ચોરી તમે ક્યારેય પણ ન કરતા એવું ધર્મદેવને રામાનંદ સ્વામી કહે છે. સાથે કહે છે, પર સ્ત્રીનો સંગ કરવો નહીં અને પોતાની પત્નીનું દાન કરવું નહીં. બુદ્ધિમાન મનુષ્ય પર સ્ત્રીનો સ્પર્શ તો દૂરથી તજી દેવો, ક્યારેય પણ પારકી સ્ત્રી છે એનો સ્પર્શ ના કરવો. કોઈ સ્ત્રી અને પુરુષ ખરાબ નથી, પરંતુ સ્ત્રી અને પુરુષનો જે સંયોગ છે એ ખરાબ છે, અગ્નિ અને ઘીનું કામ કરે છે. એટલે તો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર મા બેન અને દીકરીની ભેગા પણ એકાંતમાં ન રહેવું આવી આજ્ઞા કરી હોય એ ભગવાને કંઈક લાંબુ જોઈને કર્યું હોય. માટે ભગવાનના ભક્તોએ આનાથી પણ સાવધાન રહેવું. હે ધર્મદેવ, તમારે તો નિરંતર સાવધાન રહેવું, આપતકાળમાં પણ પર સ્ત્રીનો સંગ ક્યારેય કરવો નહીં. કેટલા સાવધાન કરે છે, કારણ કે આ સ્ત્રીરૂપી ઘૂમરી એવી છે ને કે જો એમાં કો ગયો તો બુડાડી દે, એમાં બચીને જ રહેવું પડે. એમાં જેટલો બચે, જેટલો સાવધાન રહે એટલો સુખી. માટે વારે વારે ધર્મદેવને ચેતવે છે અને એમના આ મોટા પુરુષોના સંવાદ દ્વારા આપણને બધાને ઉપદેશ કરે છે. અને ત્યાગી સ્ત્રીઓએ વિવેક બુદ્ધિથી આ સમજવું અને પોતાના સમીપના સંબંધ સિવાયના કોઈ પણ અન્ય પુરુષનો ક્યારેય સ્પર્શ કરવો નહીં, એટલે કે સાંખ્યયોગ વર્તમાન પાડવાવાળી બહેનો, સાંખ્યયોગી બહેનો, એને પોતાના સમીપ સંબંધી જે પુરુષો એ સિવાયના કોઈ પણ અન્ય પુરુષનો સ્પર્શ ક્યારેય કરવો નહીં. કારણ કે સાંખ્યયોગી બહેનો પોતાના ઘરની અંદર રહીને જ સાંખ્યયોગ વર્તમાન પાડતા હોય, તો એવા બહેનોને પોતાના પિતા દીક સાથે કોઈ લેનદેનનો પ્રસંગ, કારણ કે ઘરમાં રહીને ભજન કરતા હોય, અત્યારે તો ઘણી બધી આ યુગમાં સુવિધાઓ થઈ એટલે બહેનો અત્યારે તો મંદિરની અંદર એવા 5-10 બહેનો ભેગા થઈને સાંખ્યયોગી બહેનો ભજન કરતા હોય, મંડળમાં રહેતા હોય, એવું બધી અત્યારના યુગમાં ઘણી વ્યવસ્થાઓ થઈ ગઈ. પણ પહેલાં હજુ આજે પણ કચ્છમાં ઘણી બધી જગ્યાએ એવા બહેનો છે કે જે સાંખ્યયોગ વર્તમાન પાડતા હોય અને પોતાના ઘરમાં જ રહેતા હોય, બધું અલગ રાંધતા હોય, બધું સાધુ જેવું જીવન જીવતા હોય અને ભજન કરતા હોય, એવા જે બહેનો હોય એને પણ આ રીતે રહેવું એવું અહીંયા આગળ ઉપદેશ આપે છે. ત્યાગી પુરુષે એટલે અમારા જેવા જે સાધુઓ જે ત્યાગી થયા છે, સ્ત્રી અને ધનના ત્યાગી છે, એવા ત્યાગી પુરુષોએ વિચારપૂર્વક નિર્ણય કરીને તેને જરૂર અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો. અમારી માટે સ્ત્રીનો ત્યાગ રાખવાનો અષ્ટ પ્રકારથી સ્ત્રીનો ત્યાગ રાખવા કીધું છે. અગ્નિપુરાણની અંદર કીધું છે, શ્રવણમ કીર્તનમ કેલિહિ પ્રેક્ષણમ ગૃહભાષણમ, એવી રીતનું ઉદ્ધરણ કરી અને અગ્નિપુરાણની અંદર અમને 8 પ્રકારથી સ્ત્રીઓનો ત્યાગ કરવાનું કીધું છે. પહેલું, સ્ત્રી સંબંધી વાત ક્યારેય સાંભળવી નહીં, સ્ત્રી સંબંધી વાત ક્યારેય ના સાંભળવી અને સ્ત્રીના મુખેથી પણ વાત ક્યારેય ના સાંભળવી, સ્ત્રીની સાથે ક્યારેય પણ કોઈ પ્રકારની વાત કરવી નહીં, કોઈ પ્રકારથી સ્ત્રીની સાથે વાત પ્રત્યક્ષપણે પણ કરવી નહીં કે બીજા કોઈ ઉપકરણથી પણ કરવી નહીં, કોઈ પ્રકારે સ્ત્રીની સાથે રમત ના કરવી ક્યારેય પણ. ચોથું કહે છે, 8 પ્રકારનું બ્રહ્મચર્ય છે અમારું, એમાં ચોથું, ક્યારેય પણ સ્ત્રીની સામે જોવું નહીં. પાંચમું, છાની વાતો સ્ત્રીને કરવી નહીં અને કોઈ દ્વારા કરાવવી પણ નહીં. છઠ્ઠું, સ્ત્રી સંબંધી સંકલ્પ ક્યારેય કરવા નહીં. સાતમું, સ્ત્રીને મેળવવાનો પ્રયત્ન પણ ક્યારેય કરવો નહીં અને સ્ત્રીને મેળવવા માટેનો ઉત્સાહ પણ ક્યારેય રાખવો નહીં. અને આઠમું, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્ત્રીનો ક્યારેય સાક્ષાત સંબંધ કરવો નહીં. આવી રીતે બધી જ રીતે સ્ત્રી સંબંધી ક્રિયાનો ત્યાગ કરવો એ અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય છે. તમારે ગૃહસ્થ આશ્રમમાં તમારા પરણિત જે સ્ત્રી હોય એ સિવાયના બધાય મા બેન અને દીકરી સમાન છે, એ તમારું બ્રહ્મચર્ય વ્રત છે. યોગ્ય જે કોઈ વ્રત આદિક દિવસોની અંદર હંમેશને માટે સ્ત્રીએ પુરુષનો, પુરુષે સ્ત્રીનો ત્યાગ રાખવો, એ જે બ્રહ્મચર્ય આદિક તમારા નિયમ છે એ પ્રમાણે તમે રહો. અને અમારે આ 8 પ્રકારથી સ્ત્રીનો ત્યાગ રાખવાનો છે ત્યારે અમારું બ્રહ્મચર્ય અખંડિત કહેવાય. એટલે અહીં એમ કહે છે, ત્યાગી પુરુષે વિચારપૂર્વક નિર્ણય કરી લેવો જોઈએ કે મારે 8 પ્રકારથી સ્ત્રીનો ત્યાગ રાખવાનો છે.
શ્રીજી મહારાજે એકવાર ગઢપુરમાં સંતોને કીધું કે વાસુદેવ મહાત્મ્યની અંદર 845માં શ્લોકની અંદર એમ ત્યાં બ્રહ્મચર્ય અને અહિંસા ધર્મ આદિ ભાગવત ધર્મનું નિરૂપણ કરેલું છે, એટલે તમારે સાધુઓએ ક્યારેય પણ કાષ્ટની પ્રતિમા કે ચિત્રામણની પ્રતિમા એને ક્યારેય પણ અડવું નહીં, સ્પર્શ કરવો નહીં અને જાણી જોઈને ધારીને જોવી નહીં. તમારા ઘરે જ્યારે સંતો પધરામણીએ આવવાના હોય ત્યારે તમારા ફેમિલી રૂમ હોય, તમારું જે કિચન હોય કે તમે જે જગ્યાએ સંતોને જે રૂમમાં લઈ જવાના છો, જે રસ્તેથી લઈ જવાના છો, જે દિવાલો પાસેથી લઈ જવાના છો, એ તમામ દિવાલો ઉપર તમારા ઘરમાં કદાચ, આમ તો હરિભક્તોના ઘરમાં ભગવાનને સાધુનું જ, મોટા પુરુષોના જ પિક્ચરો લાગેલા હોવા જોઈએ, પણ તમે આજના યુગ પ્રમાણે તમારા ફેમિલીના ફોટાઓ મૂકેલા હોય તો ભલે હોય, પણ એમાં સ્ત્રીઓના ફોટા મૂકેલા હોય, તમારે ઘેર જ્યારે સંતો પધરામણીએ આવે, તમે જે જગ્યાએથી જે રસ્તેથી જે રૂમમાં સંતોને બેસાડવાના છો, તમારા ઘરમાં સંતો થાળ કરવાના છે, લાંબો સમય રોકાવાના છે અથવા બે દિવસ રાત્રિ રોકાણ કરવાના છે, તો તમારા ઘરમાં જે જે જગ્યાએ સ્ત્રીઓના ફોટાઓ હોય, મા બેન દીકરીના ફોટાઓ હોય, એવું જે કંઈ રાખેલું હોય પતિ પત્ની આદિકના સમૂહમાં આજના યુગ પ્રમાણે ફેમિલીના રાખેલા હોય, બધા ફોટા ઉતારી અને તમારા ક્લોઝેટમાં મૂકી દો. જે જગ્યાએ સંતોની અવર જવર ના હોય એ જગ્યાએ મૂકી દો. સંતો જ્યારે તમારું ઘર છોડીને જાય ત્યારે પાછા લગાવો. અને બીજું, ઘરમાં એટલા બધા ફોટા દેહના સંબંધીઓના ના લગાવવા કે ભગવાનને સાધુનું એક પિક્ચર જ ના મળે અને બધું જ દેહના સંબંધીનું હોય. હા, તમે યુગ છે રાખો, વાંધો નથી, પણ એનાથી 10 ગણા મહારાજના પિક્ચર ઘરમાં હોવા જોઈએ, એનાથી 10 ગણા ગુરુજી જેવા મોટા પુરુષના પિક્ચરો ઘરમાં હોવા જોઈએ. તો એ દર્શન જો કરીએ તો આપણું કલ્યાણ થાય. ઓલાના દર્શનથી થવાનું શું? ઓલું તો યાદ આવે તો બંધન કરે અને આ તો યાદ આવે તો મુક્તિ કરે. કોઈ પતિએ પોતાની પત્નીનું પિક્ચર રાખ્યું હોય, હવે એને એ સ્મૃતિ થાય, તેને બંધન થાય કે મુક્તિ થાય? એની બંધન થાય, ઉપરથી ભવાટીમ રખડવાનું થાય. એના કરતાં જો કોઈ મોટા પુરુષનો કે મહારાજ હરિકૃષ્ણ મહારાજ હોય, ઘનશ્યામ મહારાજ હોય, એના અલગ અલગ પોઝમાં ફોટા રાખ્યા હોય, સૂત્રો રાખ્યા હોય, વચનામૃતના એવા સુંદર મજાની બધાય સૂત્રો લગાવ્યા હોય, પુરુષોત્તમ પ્રકાશના નિષ્કુળંદ કાવ્યના ભક્તજીના કડીઓના સૂત્રો લગાવ્યા હોય, જે અહીંથી આપણે બહાર પાડેલા છે એવા જો લગાવ્યા હોય, એ જો યાદ રહે, બધી બાજુ પર એ જ નજરમાં આવે, મુક્તિ થઈ જાય. માટે ભગવાનના ભક્તએ સાવધાન રહેવું, બધી જ રીતે સાવધાન રહેવું. જ્યારે સંતો આવે ને ત્યારે આવું ખાસ કરવું. ઘણાને ત્યાં બહુ, આપણે ત્યાં બહુ ઓછું હોય, દેશમાં ઘણા બહુ મોટા ઘરો હોય ને ત્યાં બધી હોય પૂતળીઓ, બધી સ્ત્રીની પૂતળીઓ ઘરમાં ઘણી ગોઠવી હોય, એને પછી જ્યારે સંતો જાય ત્યારે ઘણાને ના ખ્યાલ હોય, પછી સંતો 2-5 દિવસ રોકાણો આવ્યો મોટા ઘરમાં તો પછી એના પર ચાદરો બધે ઓઢાડાઈ દે. એટલે આવું બધું ધ્યાન ગ્રહસ્થે ખાસ રાખવું જ્યારે તમે સંતોને પધરામણીએ બોલાવો ત્યારે. તો વ્યાપકાનંદ સ્વામી એ સભામાં બેઠા હતા. તે વ્યાપકાનંદ સ્વામીને એવું થયું કે સ્ત્રીની પૂતળી હોય કાષ્ટની એટલે કે લાકડાની કે પછી ચિત્રામણની હોય, તો એટલી પૂતળી કંઈ થોડી વિકાર ઉત્પન્ન કરી દે, તે એને અડવું નહીં, જોવું નહીં, આવું બધું શાસ્ત્રમાં લખ્યું છે. જીવતી જાગતી સ્ત્રી હોય તો સમજ્યા, પણ એટલી એમથી એક પૂતળી ચિત્રામણની હોય એમાં થોડો વિકાર ઉત્પન્ન થઈ જાય. આવો હૃદયમાં સંકલ્પ થયો મહારાજે અંતર્યામી રૂપે જાણ્યો અને મહારાજે ગઢપુરની સભામાં બોલ્યા કે કોઈ સંકલ્પ ના કરતા કે શાસ્ત્રમાં આવું લખ્યું છે તો આવું થોડું થાય, એ તો સમય આવે ખબર પડશે. મહારાજે કહ્યું સમય આવે ખબર પડશે. હવે વ્યાપકાનંદ સ્વામી એટલે કેવા સાધુ? વ્યાપકાનંદ સ્વામી એટલે ગોળી મરેલી હમીર ખાચરની ગોળી બેઠી કરી દીધી. વ્યાપકાનંદ સ્વામી એટલે શીતળ દાસ કે જેને શ્રીજી મહારાજે આ સંપ્રદાયની ઉદ્ધવી સંપ્રદાયની ધર્મધુરા સંભાળી પછી પહેલાં પ્રથમ સાધુ કર્યા, જેના વચને બ્રાહ્મણના દીકરા જીવતા થયા, જેના વચને વાનિયાનું કરોડ રૂપિયાનું દેવું ચૂકતે થયું, જે 1000 માથાવાળા રાક્ષસને પણ મારીને, 10000 વાળા રાક્ષસને મારીને ભૂમા પુરુષ પાસે ગયા, એવા વ્યાપકાનંદ સ્વામી. ભૂમા પુરુષના લોકમાં મુક્તો, ત્યાંના મુક્તોને શ્રીજી મહારાજની ઉપાસના દ્રઢ કરાવીને ભૂમા પુરુષનો લોક ખાલી કરી દીધો, એવા વ્યાપકાનંદ સ્વામી. આનું ચરિત્ર છે, આ પુરુષોને આવું થાય નહીં.
પણ મારા અને તમારા પાછળવાળા માટે ઉપદેશ માટે મોટા પુરુષો દ્વારા આવું ચરિત્ર મહારાજે કરાવ્યું હોય એ વ્યાપકાનંદ સ્વામી પછી ફરતા ફરતા ઝાલાવાડની અંદર થાનગઢ ગામમાં ગયા અને થાનગઢ ગામની અંદર એક વાસુકી નાગનું મંદિર હતું એ વાસુકી નાગના મંદિરમાં સ્વામી રાત્રે વિસામા માટે સૂતા થોડો થોડો દીવાનો પ્રકાશ ચાલુ હતો સ્વામી આમ સૂતા હતા ઉપર ઘુમ્મટની અંદર બધી આમ સ્ત્રીઓ એની પુતળીઓ હતી ચિત્રામનની નામ ક્યાંક પુતળીઓ પણ લગાવેલી હતી અલગ અલગ વેશમાં નાચતી ને કંઈ વગાડતી ને આવું બધું હવે એ સ્વામીએ પેલા પ્રકાશમાં થોડું થોડું રૂપ જોયું એ પુતળીઓને થોડી નિરખીને જોઈ ત્યાં તો પુતળીઓ નાચવા લાગી હાચી એ તો ભગવાને નચાવી અને સ્વામીને બરાબર હૃદયની અંદર ઉદ્વેગ ઉદ્વેગ થઈ ગયો કારણ કે સ્વામીની વૃત્તિ ત્યાં ખેંચાની એટલે સ્વામી તો સજાગ પુરુષ હતા બહુ ઉદ્વેગિત થઈ ગયા બહુ દુઃખી થયા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મોટેથી બોલવા લાગ્યા પછી હૃદયમાં શાંતિ થઈ પણ હૃદયમાં શાંતિ થઈને થોડા સમય પછી પાછા ફરીને ગઢપુર ગયા ને મહારાજ કે સ્વામી કેમ છો મજામાં અરે મહારાજ તમે કીધું હતું ને કાષ્ટની પૂતળી હોય એને જોવી નહીં ચિત્રામનની સ્ત્રીને પણ જોવી નહીં પ્રભુએ વાત શાસ્ત્રમાં લખેલી હાવ સાચી છે પછી મહારાજે કીધું આ સંત સભામાં વાત કરો અને પછી સંત સભામાં વાત સ્વામીએ પોતે કરી છે હવે જો આવું થતું હોય આવા મોટા પુરુષના ચરિત્ર દ્વારા મને તમને આવું સમજાવતા હોય તો જે લોકો આડેધડ આ મર્યાદાને તોડીને સીધા જ બાઈઓ હારે વાતો કરવા લાગતા હોય અને એ ગ્રહસ્થો પણ જે એને સાહસ સહકાર આપતા હોય એ કેટલું પાપ કરે છે કેટલા દોષમાં પડે છે એ કેટલું મોટું નુકસાન છે શ્રીજી મહારાજે કીધું સ્ત્રી અને પુરુષનો સંયોગ થઈને ધર્મ રહે એવી કોઈ આશા જ રાખવી નહીં વચનામૃતમાં ના પાડી દીધી એ મહારાજનું વચન છે એ હંમેશા સત્ય જ રહે ક્યારેય બદલાય નહીં માટે ત્યાગીને તો આવું પોતે જરૂર નક્કી કરી લેવું મારે અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય છે એમાં ક્યાંય ખામી ના આવે તરત સજાગ થઈ જાય તરત ખબર પડી જાય કે આ જગ્યાએ મને નુકસાન થાય છે આપણે ત્યાં સંતો આ રૂમાલ માથે બાંધે ને એ રૂમાલ માથે બાંધે ને એમાં પેપરનો યુઝ કરવો પડે આ દેશમાં તો વ્હાઇટ પેપર મળે પણ દેશની અંદર તો પેલા ન્યૂઝપેપરનો ઉપયોગ કરવો પડે ને તો ન્યૂઝપેપર એ રૂમાલમાં બાંધતા પહેલાં ગુરુકુલના વિદ્યાર્થીઓ કે સાધકો હોય ને એ પેપરની અંદરથી ક્યાંક ક્યાંક નાના નાના આટલા સ્ત્રીનું બેસનું હોય ને આટલો ફોટો હોય ને દેખાતો હોય ને બ્લેક એન્ડ વ્હાઇટ તો એને કાપીને કાઢ નાખે કેમ કારણ કે સંતો ત્યાં રૂમાલમાં વીંટી જાય પછી ક્યાં જોવાના છે પણ તોય નહીં એનો સ્પર્શ થઈ જાય છે એ અષ્ટાંગ બ્રહ્મચર્યની અંદર વિઘ્ન આવે છે તો કોઈને થાય કે સંતોને પ્લેનમાં જવું પડે ને બધું થવું પડે તો એટલે શાસ્ત્રમાં ધર્મામૃત શાસ્ત્રમાં એના પ્રાયશ્ચિતો લખ્યા છે કે એક વાહનમાં સ્ત્રી બેઠી હોય ને એમાં જો સાધુને બેસવાનું થાય તો એને એક દિવસનો ઉપવાસ કરવો બધાના પ્રાયશ્ચિતો લખ્યા છે કારણ કે દેશકાળ પ્રમાણે સંતોને ક્યાંક જવા આવવાનું થશે પણ દરેક વસ્તુમાં ફેર પડે તો એનું શું પ્રાયશ્ચિત કરવું એ શાસ્ત્રની અંદર લખેલું છે અને એ પ્રમાણે જ સાચા સાધુને ફોલો થવું પડે તો જ એ ભગવાનને વાલા બને અને એવા સાધુના ધર્મ નિયમ પણ ગ્રહસ્થે જાણી રાખવા જોઈએ તો જ એને સાચા સાધુની ઓળખાણ થાય અને સાચા સાધુમાં પ્રીતિ જોડાયેલી રહે ક્યારેક માન અપમાન જેવું થાય તો સાધુમાંથી મન પાછું પડે નહીં ખબર હોય કે આ આવા છે તો મન પાછું ના પડે ઓળખતા જ ના હોય તો કે હવે ગંગાદાસ ના મળ્યા તો યમુનાદાસ મળશે હાલો આ દુકાન એના કલ્યાણના મળ્યું બીજી દુકાન ગોતશું જ્યાં મન ફાવે ત્યાં પછી જાય પણ જો સાધુને ઓળખેલા હોય તો ગુલામ થઈને નો રહે માટે સાધુના ધર્મ નિયમ પણ જાણવા અને પોતાના પ્રથમ જાણવાને પાડવા પરમ પવિત્ર અને સર્વોત્તમ અનાદિકાળની રીત છે તેને ગુરુથી કે શાસ્ત્રમાંથી સાંભળીને મનમાં યાદ રાખવી જોઈએ ક્યારે ક્યારેય આત્મઘાત કરવો નહીં વિમુખના મુખથી કથાવર્તા સાંભળવી નહીં જેનું રાંધેલું અન્ન ન ખપતું હોય તે કદાચ ભગવાનનો પ્રસાદ હોય તો પણ ક્યારેય ખાવું નહીં લો રાંધેલું અન્ન જેનું ના ખપે ત્યાગી સાધુ ના ખવાય ગ્રહસ્થનું રાંધેલું હોય પવિત્ર બ્રાહ્મણ જે નથી ને બ્રાહ્મણ કુળના જે નથી એ સિવાયના ક્ષત્રિય વૈશ્ય કે શૂદ્ર એ કોઈ પણનું રાંધેલું અનાજ ક્યારેય પણ ત્યાગી ભાગવતી દીક્ષા લીધેલો જે પુરુષ છે એ ક્યારેય ખાઈ ન શકે એનું રાંધેલું અનાજ ક્યારેય ન ખવાય તમે બધા તો પહેલેથી જ એવા યોગમાં છો એટલે પ્રશ્ન નથી પણ દેશમાં આવું બધું બહુ થતું હોય અને જે દેશમાંથી અહીં આવ્યા હોય જેને આ નિયમોનો ખ્યાલ ન હોય એને ત્યાં પણ આવો અધર્મ થતો હોય પણ ત્યાગીએ ક્યારેય પણ કોઈનું રાંધેલું અન્ન ન ખવાય
ક્યારેય ખાવું નહીં. પવિત્ર બ્રાહ્મણ હોય, પવિત્ર કોઈ ભૂદેવ હોય, ધર્મ નિયમને પાળતા હોય, એને તમામ ધર્મોનું જ્ઞાન હોય, ભક્તિ પ્રધાનનું જીવન હોય, તેવા બ્રાહ્મણના હાથનું ત્યાગી સાધુ ખાઈ શકે છે, રાંધેલું પણ ખાઈ શકે છે. બીજા કોઈ પણ વર્ણના વ્યક્તિનું રાંધેલું અનાજ ત્યાગી સાધુ ન ખાઈ શકે. કોઈના ઉપર મિથ્યા અપવાદ આરોપવો નહીં. મિથ્યા અપવાદ શિક્ષાપત્રની જે આ બધી આજ્ઞાઓ છે, કોઈની ઉપર મિથ્યા અપવાદના આરોપ, આ જીવ નવરો બેઠો, કોકનું ને કોકનું કંઈક કર્યા જ કરતો હોય. એક બ્રાહ્મણ ભિક્ષા લેવા ગયો, એક શેઠિયો બહુ ઉદાર, ભિક્ષાની અંદર લાડવા દીધા, લાડુ દીધા, ભિક્ષા બહુ સારી આપી. આ બ્રાહ્મણ આમ જતો હતો, એનો થાળ ઉઘાડો હતો અને ઉપરથી એક સંભળી તાજો સાપ મારી, સર્પ તાજો જ મારેલો, અને એ સંભળી ચાંચમાં સાપને લઈને જતી હતી. હવે ઓલો બ્રાહ્મણ થાળ ઉગાડો લઈને જાય છે, ઉપર સંભળી સાપને લઈને જાય છે, એટલે સાપના મોઢામાંથી ઝેરની લાળ એ ઓલા થાળમાં પડી. પણ ઓલા બ્રાહ્મણને ખબર નથી, એને તો ઘેર જઈ એ ભિક્ષાનું અન્ન જમી ગયો. જેવો જમ્યો ઝેર ચડ્યું, પ્રાણ છૂટ્યા, પ્રાણ છૂટ્યા. અને બ્રાહ્મણને બાળવા માટે લઈ જતા હતા, પણ ધર્મરાજાનો પાર્ષદ ચિત્રગુપ્ત છે, જે ચિત્રગુપ્ત દરેક જીવાત્માઓના કર્મોનું આખું એક ચોપડો રાખે છે, જેની અંદર બધું જ લખે છે, પડે પડની માહિતી લખે છે, પડે પડ, એક સેકન્ડ પણ ચૂકાતી નથી, આખો જ ડેટા નીકળી જાય. જન્મથી માંડીને મૃત્યુ સુધીનો આખો ડેટા એ ચિત્રગુપ્ત પાસે નીકળે. એટલે ચિત્રગુપ્ત પાસે ધર્મરાજા કે આ બ્રાહ્મણ મર્યો ઝેરના લાડુ ખાવાથી, મર્યો એટલે બ્રહ્મહત્યા લાગી, તો એ બ્રહ્મહત્યા નાખવી કોના માટે? ન્યાય ધર્મરાજાને કરવાનો છે. બ્રહ્મહત્યા કોના માથે નાખવી? સંભળીના માથે નખાય નહીં, કારણ કે એ તો સાપને મારવો અને સાપ એનો ખોરાક છે, કુદરતી છે, તો એના માથે ના નખાય. તો સાપ છે એને કંઈ જાણી જોઈને લાડ નાખી નથી, એ પણ એના માથે પણ ન નખાય. તો ઓલો શેઠ છે એને તો ભાવથી લાડુ દીધા હતા, એને ઝેરવાળા દીધા નહોતા. તો બ્રાહ્મણ મર્યો એ બ્રહ્મત્યા કોને દેવી? આ ચર્ચા ચાલતી હતી. ન્યા સ્મશાનની અંદર જઈ ઓલા બ્રાહ્મણને બાળી અને ચાર જણા ઓટલે બેઠા વાતો કરતા હતા કે આ શેઠિયો નકામો, કે જો એને બ્રાહ્મણને ભિક્ષા નહોતી દેવી તો ના દેવી જોઈએ, પણ એવા ઝેરવાળા લાડુ થોડા દેવાય, બિચારાને મારી નાખ્યો. આ વાત ધર્મરાજાના પાર્ષદો સાંભળી ગયા અને સમાચાર મોકલ્યા. ધર્મરાજા કે ઠપકારી દો આ ચાર પર બ્રહ્મત્યા, કેમ? જાણ્યા વિના મિથ્યા આરોપ નાખ્યો, માટે જાણ્યા વિના ક્યારેય પણ કોઈ ઉપર મિથ્યા અપવાદ નાખવો નહીં. અરે જાણેલું હોય ને તો હો વખત ચેક કરવું, ને મિથ્યા અપવાદ તો નાખવો જ નહીં, એનું હિત કેવી રીતે થાય એવો પ્રયત્ન કરવો. વગર કામની બ્રહ્મત્યા વળગી, બોલો, ઓટલે બેઠા બેઠા હમળી સાપને પેલો શેઠ થઈને છૂટા થઈ ગયા, અને લાગી આ ચાર જણાને, કેમ? નવરા બેઠા, કોકની કૂથની ને કોકની ઉપર આવો મિથ્યા આરોપ નાખે તો એને સજા થાય ને, માટે કોઈનું ખરાબ ક્યારેય પણ મિથ્યા અપવાદ ના નાખવો. જાણ્યા વિના ઘણી બધી આવી ભગવાનના ભગતને ભક્તિ કરતા હોય ને તો આવી કૂટેવો હોય, ગમે તે માથે ગમે તે આડ નાખી દે, એને આમ કરી દીધું, એને આમ, પણ તે જોયું છે જ ક્યાં? જોયું ના હોય, કાનો કાન સાંભળ્યું ના હોય, અને બસ અનુમાનથી જ વાતો કરે. આવો મિથ્યા અપવાદ નાખવાનું તો એટલું બધું કામ ભગવાનનો ભગત હોય તો એ કરતો હોય, કારણ કે આ બધાનું આપણને જ્ઞાન જ નથી રહેતું. આપણને એટલી જ ખબર પડે છે, સોમેણ સોમેણ કરવાનું, કીર્તન ગાવાનું, કથા સાંભળી લેવાની, એટલે અક્ષરધામમાં પહોંચી જવાય. પણ એ સિવાય બાકીનું કેટલા ઊંધા બટનો દબાવીએ બેઠા બેઠા. કથામાં બેઠા, કથા સાંભળી કરી, થોડીવાર ભજન કર્યું, મહામંત્રની ધૂન રાખી, થોડીવાર મંજીરા ખખડાવ્યા, થોડીવાર કીર્તન ભક્તિ થઈ, પણ ત્યાંથી ઊભા થયા પછી આ જ ધંધો. હવે આ બધું જો યાદ ના રહે એ કેટલું મોટું નુકસાન કરે. માટે મિથ્યા અપવાદ કોઈ ઉપર ના નાખવો એવું ત્યાગીના ધર્મમાં કહે છે, પણ આ સામાન્ય સર્વસામાન્ય ધર્મ છે. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે બધાય માટે આ ધર્મ કીધેલો છે. કોઈની સાથે નિરર્થક વાદવિવાદ ન કરવો. આ સાધુને કોઈ સાથે વાદવિવાદ ન કરવો. પોતાના મુખે કોઈને ગાળ ક્યારેય દેવી નહીં. અને આવી મનમાં વિચારીને દ્રઢ ટેક રાખવી. જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી ચોર, પાપી, વ્યસની, વ્યભિચારી, પાખંડી અને લોકોને ઠગનારા
આ છ જનનો સંગ કરવો નહીં. હવે આગળ કહે છે, ગુરુ હોય શિષ્ય કુન સુધારે, મોક્ષ કે માર્ગ સે જો નિવારે, કોટિ બ્રહ્માંડ હનન સોસીરા, કોટિ બ્રહ્માંડ હનન સોસીરા, પાપ લગત તાકુ સદ્ય વીરા, પાપ લગત તાકુ સદ્ય વીરા, ગુરુ હોય શિષ્ય કુન સુધારે. જે ત્યાગી ધન અને સ્ત્રીને રાખે, જેને અનેક પ્રકારના વ્યસન હોય, તેને પતિત અને પાપી જાણવો, તેનો સંગ કરે તે જમપુરીમાં જાય. લો, જે ત્યાગી સાધુ થઈને ધન રાખતો હોય પોતાનું કરીને, અને સ્ત્રીના પ્રસંગમાં રહેતો હોય, એ પાપી છે, એ સાધુ નથી. એનો સંગ કરવાથી જમપુરીમાં જવાય છે. આવું ગ્રહસ્થ આશ્રમના ભક્તોએ જાણી રાખવું જોઈએ, નહીં તો ખોટાના સંગની અંદર પણ જતું રહેવાય. ઘણાય ભગવાનના ભક્તો એવા હોય છે કે સાચાને જોવે છે, સાંભળે છે, એની રીતને પણ જોવે છે, તો એ ખોટાની મોહબત મૂકી શકતા નથી. બોલો, સાચાની વાતોને સાંભળી શકે છે અને ખોટાની મોહબતને છોડી શકતા નથી, એની દશા શું થાય? જાણ્યું આપણે, આપણને ખબર હોય કે આ સ્ટોરમાં છેતરપિંડી થાય છે, ફરી એ સ્ટોરમાં પછી આપણે જઈએ ખરા. ભલે ને 5 વર્ષ સુધી આપણે સામાન લીધો, પણ આપણને ખબર પડે કે આ સ્ટોરમાં ભેળસેળવાળું છે, પછી ફરીથી એ સ્ટોરમાં 5 વર્ષ પછી કોઈ આપણને હિતેજ છૂકે તો જઈએ? તો મોક્ષના માર્ગની અંદર પણ ભગવાનના ભક્તે સાવધાન રહેવું. જ્યાં સુધી નહોતી ખબર ત્યાં સુધી ભલે ખોટાનો સંગ થયો હોય, પણ જ્યારથી ખબર પડે ત્યારથી પછી ખોટાના સંગને હંમેશને માટે છોડવું, એની મોહબત ન રાખવી. હે ધર્મવીર, જે ગુરુ થઈને શિષ્યને સુધારે નહીં અને શિખામણ આપે નહીં અને મોક્ષ માર્ગે જતા હોય તો તેને રોકે, એવા ગુરુને માથે તત્કાળ કરોડો બ્રહ્માંડોના નાશ કર્યાનું પાપ લાગે છે. લો, જે ગુરુ પોતાના શિષ્યને સુધારે નહીં અને પાપ માર્ગે જતો હોય તો એને રોકે નહીં, એવા ગુરુને કરોડો બ્રહ્માંડો નાશ કર્યાનું પાપ લાગે છે, એવું રામાનંદ સ્વામી ધર્મદેવને કહે છે. કારણ કે ધર્મદેવ આગળ જતા સમાજના ગુરુ થવાના છે, આખો સમાજ એમને ગુરુ તરીકે માનવાનો છે ને, એના માટે કહે છે. કહો, ગુરુ જો ખોટો ભટકાઈ ગયો હોય તો ખોટું ને ખોટો રસ્તો બતાવે, શિષ્યને પાછો વારે નહીં, માટે સાચા સદગુરુ એની જરૂર છે. મોક્ષ મગજો જનકુ ચડાવે, અપાર સો ફલ હી પાવે, ધર્મ મે વર્તે વર્તાવે જે હો, ધર્મ મે વર્તે વર્તાવે જે હો, તાસમ મોક્ષ ભાગી ન કેહુ, મોક્ષ મગજો જનકુ ચડાવે. હવે જે ગુરુ શિષ્યને પાપ માર્ગમાંથી વાળે નહીં, એને કરોડો બ્રહ્માંડો નાશ કર્યાનું પાપ લાગે. તો હવે એનું વિરોધી, જે ગુરુ લોકોને મોક્ષને માર્ગે ચડાવે તેને અપાર પુણ્યનું ફળ મળે છે. જે સ્વયં ધર્મ પાડે અને બીજા પાસે પડાવે, તેના જેવો બીજો કોઈ મોક્ષ ભાગી નથી. સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવથી રે, જેથી ટળે મન ના વિવિધ વિકાર રે. જેના સંગે કરીને મનના વિકાર ટળે એવા સદગુરુનો સેવો. પંચવ્રત પાડે અને પડાવે, પોતે 5 વર્તમાન ને પાડતા હોય ને આપણને પડાવે એવા સદગુરુ છે, કલ્યાણ આપે છે. માટે જે ગુરુ મોક્ષના માર્ગે બીજાને ચડાવે, એવા ગુરુને હંમેશા સેવવા. જે ખોટું બતાવે ને એવા ગુરુને ક્યારેય સેવવા નહીં. જે સ્વયં ધર્મમાં વર્તે નહીં, બીજાને વર્તાવે નહીં, તે તો પોતાનો ને બીજાનો આત્મઘાત કરનારો છે. જ્ઞાનની સુંદર યુક્તિઓ બતાવીને જે શ્રીકૃષ્ણ ભગવાનને તેમના અવતારોનું જે ખંડન કરે, તો તે દુષ્ટ ને અસુર જાતિનો છે એમ સમજવું, તેનો કોઈ રીતે મોક્ષ થવાનો જ નથી. દેવતા, તીર્થ, વેદ, બ્રાહ્મણ, સાધુ અને ગાયો, આટલાની નિંદા ક્યારેય કરવી નહીં. હે ધર્મ, એ બધું સમજી રાખો કે કોઈ દર્દ થાય, દુઃખ આવે અને આપતકાળ હોય તો પણ તત્કાળ ધર્મનો ત્યાગ કરવો નહીં.
જે ગ્રંથની પ્રામાણિકતા ન હોય અને જે શ્રીકૃષ્ણ ભગવાનને નિરાકાર કહેતા હોય તેને ક્યારેય વાંચવા સાંભળવા નહીં, મારા આ વચન પ્રમાણે સદા અનુસરવું. હે વિપ્રવર ધર્મ, તમે અપાર છો, આખા જગતમાં તમારા તુલ્ય શ્રેષ્ઠ કોઈ નથી, માટે વિચાર કરીને પણ હાથમાં ક્યારેય શસ્ત્ર તમારે ઉઠાવવું નહીં. મારી આ વાતને હૃદયમાં ધારી લેજો, સૌને પોતપોતાના વર્ણ અને આશ્રમના ધર્મ જોઈને તે પ્રમાણે ચલાવજો અને મનમાં રાત દિવસ શ્રીકૃષ્ણની ભાવથી ભક્તિ કરવી, પ્રતિદિન રાસ પંચાધ્યાયનો પાઠ કરવો, તન મનથી ચિત્ત ભગવાનના સ્વરૂપમાં પરોવી દેવું ને મુખથી કૃષ્ણ કૃષ્ણાઓ જપ કરવો. મેં આપેલા મહામંત્રનો જપ કરજો, તમને શ્રીકૃષ્ણના દર્શન થશે, તત્કાળ દુર્વાસાના શાપથી તમને છોડાવશે. ઉદ્ધવ સ્વરૂપ શ્રી રામાનંદ સ્વામીએ જે ઉપદેશના વચન કહ્યા તેને શ્રીકૃષ્ણના અનુપમ ભક્ત ધર્મ અને ભક્તિએ શિરોધાર્ય કર્યા. ઉદ્ધવ અવતાર શ્રી રામાનંદ સ્વામીએ ધર્મદેવ અને ભક્તિને શ્રેષ્ઠ જાણ્યા, પોતાના ઉદાર શિષ્ય માન્યા, તેથી તેમને ભક્તિના અનંત પ્રકારોને બધી રીતભાતો કહી બતાવી. શ્રી રામાનંદ સ્વામીએ પોતાના મનમાં ધર્મદેવને ઇષ્ટદેવ શ્રીકૃષ્ણ ભગવાનને પ્રિય એવા અનંત ગુણોના ભંડારમાં ને રામાનંદ સ્વામી પણ ધર્મ અને ભક્તિને જોઈને બહુ રાજી થયા કે આ પણ સદગુણી છે, સત્પાત્ર છે, હું પણ ભાગ્યશાળી થયો છું કે આવા શિષ્યો મને મળ્યા. જેવી રીતે એક શિષ્ય માટે એનું બહુ મોટું ભાગ્ય છે કે એને એક આદર્શ સદગુરુ મળે, એમ એક સદગુરુને પણ જ્યારે યોગ્ય શિષ્ય મળે છે ત્યારે સદગુરુ બહુ રાજી થાય છે. કારણ કે યોગ્ય શિષ્યને વિશે આપેલો ઉપદેશ અને યોગ્ય શિષ્યની પાછળ કરેલી મહેનત એ સદગુરુની સાર્થકતા એમને દેખાતી હોય છે. જો શિષ્ય ખોટો મળી ગયો હોય અને શિષ્ય કુપાત્ર મળી ગયો હોય તો સદગુરુ ગમે એટલું અમૃત થાલવશે પણ એ શિષ્ય એ અમૃતનું ઝેર કરશે, અમૃતનું ઝેર કરશે. અને જો શિષ્ય સુપાત્ર હશે તો સદગુરુ જેટલું અમૃત આપશે, જેટલું અમૃત આપશે, જેટલું અમૃત આપશે, એક ટીપું નીચે પડવા નહીં દે, અધરથી ઝીલી લેશે, સદગુરુની છાતી પણ ગજગજ ખીલશે. અને જો એવો કુપાત્ર મળી ગયા હોય તો સદગુરુને પણ એમ થાય કે મારી મહેનત વ્યર્થ જાય છે, તોય પણ એ તો ભગવાનને રાજી કરવા માટે રાત ને દિવસ મંડ્યા જ રહે છે, કુપાત્રને પણ સુધારવા માટે સદગુરુ તો પોતે મહેનત કર્યા જ કરે છે, પરંતુ યોગ્ય શિષ્ય જ્યારે ગુણ્ય લેવા શિષ્ય મળે ને ત્યારે સદગુરુ પણ રાજી થઈ જાય છે. રામાનંદ સ્વામી આજે ધર્મરૂપ ધર્મદેવને જોઈને બહુ રાજી થયા, એમને ગુણોના ભંડાર માને પોતાના હૃદયમાં શ્રીકૃષ્ણ ભગવાનને ધારીને તમે ઘેર જાઓ. જે મુમુક્ષુ લોકો તમારી પાસે આવે તેમને મેં કહેલું ધર્મ ઇત્યાદિકનું જ્ઞાન આપીને તેમની બુદ્ધિ શુદ્ધ કરજો, જમદૂતનો ત્રાસ રહે નહીં એવો સારરૂપ ઉપદેશ દેજો, તમે મારા આપેલા મહામંત્રનો વારંવાર પ્રેમથી જપ કરજો. આવું રામાનંદ સ્વામીએ ધર્મદેવને આખો ભાગવત ધર્મ કહી ત્યાંથી પોતાને ઘેર પાછા જવા માટે કીધું છે. એમનું દુઃખનું નિવારણ ભગવાન સ્વયં કરશે આવા આશીર્વાદ પણ દીધા છે. તેમની પાસે જે જે કોઈ આવે એને પોતાના શિષ્યો કરીને એને શુભ ધર્મનો ઉપદેશ કરવાનો આદેશ પણ આપ્યો છે. આવી રીતે ધર્મદેવનું અને રામાનંદ સ્વામીનું મિલન થયું અને રામાનંદ સ્વામીએ ધર્મદેવને આવો ઉપદેશ કર્યો. આ બધી વાત અહીં સ્વામીએ કીધી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતાનંદ સાગરના પ્રથમ પૂર્વમાં શ્રી રામાનંદ સ્વામીએ ધર્મદેવને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો એ નામે 28મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.